ધાનેરા વિસ્તારમાં રોગચાળાએ માજા મૂકી છે અને વિવિધ રોગોથી નિર્દોષ બાળકોના અને લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ ધાનેરા વિસ્તારમાં અખાદ્ય જથ્થાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે આવો અખાદ્ય જથ્થો વેચનાર સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી ધાનેરા વિસ્તારમાં ડિપ્થેરિયા, ડેન્ગ્યુ જેવા અનેક રોગોને લઈ ધાનેરાની હોસ્પિટલો ઉભરાઈ જોવા મળે છે, ત્યારે ડિપ્થેરિયા નામના રોગથી 6 બાળકોના મોત નિપજ્યા છે, તો 40 કરતાં વધુ બાળકો આ રોગનો ભોગ બન્યા છે. ધાનેરા વિસ્તારમાં આવેલ ગંજ રોડ, લાયબ્રેરી વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં અખાદ્ય જથ્થાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેવું કે શંકાસ્પદ ઘી, શંકાસ્પદ તેલ, શંકાસ્પદ ગોળ જેવી અનેક વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અને આ વસ્તુઓ લોકોને મોતના મોઢામાં ધકેલી રહી છે. દરરોજ ગાડીઓ ભરાઈને અખાદ્ય જથ્થો ધાનેરામાં આવે છે. તંત્રને જાણ કરવા છતાં તંત્ર આંખાડા કાન કરે છે. આરોગ્ય તંત્ર રોગચાળાને કાબૂમાં લેવા માટે મહેનત કરે છે, ત્યારે ધાનેરાનું સ્થાનિક તંત્ર આવા લોકોને સાવરી ગરીબ પ્રજાને મોતના મોઢામાં ધકેલે છે. જો ધાનેરા સ્થાનિક તંત્ર અને જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવી ધાનેરાની આ દુકાનોમાં દરોડા પાડી અને તમામ માલ જપ્ત કરે તો ધાનેરામાં ફેલાયેલો રોગચાળો અંકુશમાં લાવી શકાય તેવો લોકો જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યારેય ધાનેરામાં આવતું નથી. હવે દિવાળી આવે છે એટલે વેપારીઓ પાસે હાથ મિલાવવા આવશે અને પછી 12 મહિના પછી મોઢું નહીં બતાવવાનું, ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે જિલ્લાના દયાવાન કલેક્ટર શ્રી આ બાબતે ધ્યાન આપે અને તટસ્થ તપાસ કરાવે તો ધાનેરામાંથી કરોડો રૂપિયાનો અખાદ્ય જથ્થો મળી આવે અને જો દરરોજ દિશાથી ધાનેરાના રસ્તા પર પણ તપાસ હાથ ધરવામાં આવે તો મોટી મોટી ગાડીઓમાં અખાદ્ય જથ્થો ભરાઈ ધાનેરા આવે છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને મદદરૂપ બને છે. સુરેશ ગલચર, ZSTV, બનાસકાંઠા.